જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂંપડાઓ બાંધી વસવાટ કરતા લોકોને અવારનવાર હટાવવામાં આવે છે, પરંતુ થોડા સમયમાં જ ફરીથી દબાણો થઈ જાય છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાના આયોજનને પગલે તંત્ર ફરી સક્રિય થયું છે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ઝૂંપડાઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખા દ્વારા બંદોબસ્ત સાથે તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાલપુર બાયપાસ પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. શંકાસ્પદ કેડીઓનું ચેકિંગ તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. નિયમ ભંગ કરનારા ઘણા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો હતો તો કેટલીક ગાડીઓ ડિટેઇન પણ કરવામાં આવી હતી. આવતીકાલે શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગરનો સ્થાપના દિન છે. શહેરના 485માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે નવાનગર નેચર ક્લબ દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલ નેશનલ હાઈસ્કૂલમાં 2 દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલના જ ચિત્રકારો દ્વારા નિર્મિત ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો પ્રદર્શિત થયા છે. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના આગેવાનોએ ચિત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આવતીકાલે પ્રદર્શનનો છેલ્લો દિવસ છે. સવારે 10 થી રાત્રે 8 સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.